બેશુમાર મોજીઝાઓ છે, જેમ કે સૂરજને પલટાવવું, સકુલ કમર ચાંદના ટુકડા કરવા, ઝાડને સજદો કરાવવો, બેશુમાર મોજીઝાઓ છે. પરંતુ એ બધા જ મોજીઝાઓ પર અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બે મોજીઝાઓ બહુ ભારે છે. એ બધા જ મોજીઝાઓ ઉપર સૌથી પહેલું કુરાને પાકનો હુઝૂર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉપર નાઝિલ થયું, અને બીજું મેરાજ. મેરાજ એટલે અલ્લાહ તાલાથી મુલાકાત. રજબ મહિનાની આ 27મી રાત એ મુકદ્દસ રાત છે કે જ્યારે અલ્લાહ તાલાએ પોતાના મહેબૂબને મેરાજનું તેડું મોકલ્યું. ઇન્શાઅલ્લાહ એ મેરાજ મુબારક વિશે, મેરાજ મુબારકના વાક્યા વિશે વાતની શરૂઆત કરું ત્યાર પહેલા આવો આપણે બધા હજુ એક વખત અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બારગાહમાં દુરૂદ પાકનું નજરાણું પેશ કરીએ. બોલો અલ્લાહુમ્મા સલ્લ અલા સૈયદના વ મૌલાના મુહમ્મદીન વ આલિહી વ સહાબિહી વ અહલે બૈતિહી વ અઝવાજિહી વ ઝુરિયતિહી અજમઈન બરહમતિક યા અર-રહમાન અર-રહીમ. મોજીઝા કોને કહેવાય? સૌથી પહેલા તો મોજીઝા કોને કહેવાય? બહુ સાદી ભાષામાં, એકદમ ગામડી ભાષામાં વાત કરું તો મોજીઝા એને કહેવાય કે જેને આમ વ્યક્તિનું માણસ, આમ વ્યક્તિનું મગજ છે સમજી ન શકે, સ્વીકારી ન શકે. દાખલા તરીકે અત્યારે કોઈક આમ વ્યક્તિને કહેવામાં આવે કે આંગળી ઊંચી કરવામાં આવી, ચાંદના બે ટુકડા થઈ ગયા, તો એનું મગજ છે એ વાતને સ્વીકારશે નહીં, એ વાતને માનશે નહીં. પરંતુ જે લોકો એલે ઈમાન છે એ યકીનન માને છે કે એ વાત સાચી છે. અને ત્યારે જે સાહાબીએ કિરામ રઝિયલ્લાહુ તઆલા અન્હુમા, જે સાહાબીએ કિરામ મોજૂદ હતા, એ લોકોએ અલ્લાહના મહેબૂબનો એ મોજીઝો જોયો છે. તો જે વાત ખરેખર હકીકતમાં બની હોય પરંતુ આપણું દિમાગ છે સ્વીકારવા તૈયાર ન થાય, એને બહુ સાદી ભાષામાં મોજીઝો કહેવાય. હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ દરિયા પર પોતાનો અસો મારે, દરિયાના બે ભાગ થાય, વચ્ચેથી રસ્તો નીકળે અને એ વાતની ગવાહી કુરાને પાક આપે. એ જ અસાને મૂસા અલૈહિસ્સલામ જાદુગરો વચ્ચે ફેંકે અને એ જ અસો છે એ સાંપ બની જાય, એને જ મોજીઝા કહેવાય. તો આવો એ મેરાજની મુકદ્દસ રાત, એ મેરાજ મુબારક વિશે મારા ઇલ્મ પ્રમાણે, મારી પાસે જેટલું ઇલ્મ છે થોડું ઘણું એ ઇલ્મ પ્રમાણે અને હદીસની રોશનીમાં મેરાજના વાક્યનું બયાન સાંભળીએ. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની આપની નબુવત જાહેર કર્યા બાદ આપની નબુવતનો જે મુદ્દત હતી એ 23 વર્ષ હતી. આપની નબુવતની મુદ્દત 23 વર્ષ હતી. એ નબુવતના અડધો ભાગ એટલે 11.5 વર્ષ કે જ્યારે મેરાજ થઈ, અને મેરાજ માટે સોમવાર પીરવારની રાતને પસંદ કરવામાં આવી. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હઝરતે ઉમ્મે હાની બિનતે હઝરતે અબી તાલિબ રઝિયલ્લાહુ તઆલા અન્હુમાના ઘરે આપ આરામ ફરમાવી રહ્યા હતા. હઝરતે ઉમ્મે હાની એ મોલાએ કાયનાત મોલા અલી મુશ્કિલ ગુસા કરમલ્લાહ વજુલ કરીમના બહેન છે, અને હુઝૂર અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પણ કાકાના દીકરી બહેન છે. આપ એમના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા. હરમ અને હઝરતે ઉમ્મે હાની આ બંનેના ઘરનું જે એક બાજુમાં છે એ ઓસરી કહી શકાય એવું ત્યારે હતું, આ બાજુમાં આરામ ફરમાવી રહ્યા હતા. રૂહુલ અમીન, સિદ્રના મકીન, ફરિશ્તાઓના સરદાર, ફરિશ્તાઓના લશ્કર સાથે બુરાકને સજાવી અને હાજર થાય છે. અહીંયા એક વાત એ જોવાની કે હઝરત મૂસા અલૈહિસ્સલામ ખૂબ અરજ કરીને થાકી ગયા અલ્લાહની બારગાહમાં. આપણે ખૂબ અરજ કરી કે યા અલ્લાહ પાક મને તમારા દીદાર આપો, યા અલ્લાહ પાક મને તમારા દીદાર આપો, યા અલ્લાહ પાક મને તમારા દીદાર આપો. પરંતુ અલ્લાહ પાક છેલ્લે માત્ર એક તજલ્લી દેખાડવા માટે રાજી થયા, તજલ્લી દેખાડવા માટે. અને અલ્લાહ તઆલાનો હુકમ થયો કે એ મૂસા કોહે તૂર ચડો. શું કીધું? એ મૂસા કોહે તૂર ચડો. પરંતુ જ્યારે પોતાના મહેબૂબની વાત આવી, પોતાના મહેબૂબની વાત આવી, તો સૌથી પહેલા અલ્લાહ તઆલા રબ્બુલ ઇઝ્ઝત એ સામેથી આમંત્રણ મોકલે છે, સાથે ફરિશ્તાઓના સરદારને ફરિશ્તાઓની ફોજ સાથે લઈ જવાનું કહે છે, સાથે બુરાક
કે જેની ઝડપ વીજળી કરતા પણ તેજ છે એને પણ સાથે લઈ જાય છે. આવી શાનો શોકત સાથે અલ્લાહ તઆલા પોતાના મહેબૂબને બોલાવે છે, પોતાના મહેબૂબને દુલ્હા બનાવે છે અને સાથે બરાત પણ લેવા માટે મોકલે છે. કેવો મતબો અલ્લાહ તઆલાએ પોતાના મહેબૂબને આપ્યો કે જેવો આજ સુધી કોઈ નબીઓને નથી આપ્યો, એ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. તો હઝરત જિબ્રીલ અલયહિ સલામ, મકસૂદે કાયનાત, સરવરે કાયનાત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની બારગાહમાં આપની ખિદમતમાં હાજર થાય છે. અને સૌથી પહેલા અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના કદમ મુબારકમાં પોતાનું સર રાખે છે અને અલ્લાહ તઆલાના પ્યારા હબીબને આરામમાંથી બેદાર કરે છે. આરામમાંથી બેદાર થયા બાદ રબ તઆલાનો જે પેગામ છે એ અલ્લાહના મહેબૂબને આપે છે કે અલ્લાહના મહેબૂબ, એ અમારા આકા, એ નબીઓના સરદાર રબ તઆલા તમારા દીદારનો તલબગાર છે, તમને મેરાજ પર બોલાવે છે, તમારા દીદારનો તલબગાર છે. ત્યારબાદ હઝરત મિકાઈલ અલ ઇસ્લામ સોનાના વાટકાની અંદર જમજમ પાણી લઈને આવે છે અને ત્યારબાદ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સીનાને ચાક કરવામાં આવે છે, સીનાને ચીરવામાં આવે છે, સીના મુબારકને, અને સીના મુબારકને ત્યારબાદ ધોવામાં આવે છે. સીના મુબારકને ધોયા બાદ સીના મુબારકની અંદર ખૂબ હિકમત અને નૂર ભરવામાં આવે છે. ત્યારબાદ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે હોજે કૌસરનું પાણી હાજર થાય છે અને અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ગુસલ કરે છે, આપને જન્નતી લિબાસ આપવામાં આવે છે અને બુરાકને હાજર કરવામાં આવે છે. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બુરાક પાસે જાય છે તો બુરાક થોડીક તોફાન મસ્તી કરે છે, બુરાક થોડીક તોફાન મસ્તી કરે છે. હઝરત જિબ્રીલ અલયહિ સલામ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની બુઝુર્ગીનું બયાન બુરાકને કરે છે. બુરાકને કહે છે કે એ બુરાક, તું તારી હદમાં રહે, આ બીજું કોઈ નહીં પરંતુ અલ્લાહના પ્યારા મહેબૂબ છે, નબીઓના સરદાર છે. આજ સુધી કોઈ નબીને એટલો મર્તબો નથી મળ્યો, એ નબીને એટલો મર્તબો અલ્લાહ તઆલાએ આપ્યો છે. અલ્લાહ તઆલા જેમના માટે કહે છે લોલાક લમા ખલકતુલ અફલાક, લોલાક લમા ખલકતુલ અફલાક, કે અમારા મહેબૂબ અગર તમે ન હોત તો હું કાંઈ જ ન બનાવેત. જમીન, આકાશ, પાણી, હવા, ચાંદ, સિતારા, પરિંદા, ચરિંદા, તરિંદા કંઈ જ ના બનાવે, એ અલ્લાહના નબી છે, એ અલ્લાહના હબીબ છે, તું તારી હદ મારે. ત્યારે પીર મશાયખ બાવા બહુ ખૂબસૂરત લખે છે. પીર મશાયખ બાવા કહે છે કે જેવું બુરાક આ વાતને સાંભળે છે, જેવું બુરાક આ વાતને સાંભળે છે, બુરાક ખૂબ નરમ થઈ જાય છે, બુરાકને ખૂબ શરમ આવે છે અને શરીરમાંથી પરસેવો છૂટવા લાગે છે બુરાકને. ત્યારબાદ બુરાક એટલો બધો નીચો નમી જાય છે, એટલો બધો નીચો ઝૂકી જાય છે કે બુરાકનું પેટ છે એ જમીનને અડવા લાગે છે. પીર મશાયખ બાવા કહે છે બુરાક અલ્લાહના પ્યારા મહેબૂબને અરજ કરે છે કે યા અલ્લાહના પ્યારા મહેબૂબ, એ અમારા આકા, તમે મને એક વાયદો આપો, તમે મને એક વાયદો આપો કે જ્યારે કયામતનો સખત દિવસ આવશે, જ્યારે કયામતનો સખત દિવસ આવશે, નફસી નફસીનો આલમ હશે, જ્યારે કોઈ કોઈનું નહીં હોય, નફસી નફસીનો આલમ હશે, એ અલ્લાહના મહેબૂબ તમે મને યાદ કરશો, તમે મને યાદ કરશો અને અલ્લાહ તઆલા પાસે, રબ તઆલા પાસે મારી સફાત કરાવશો. પીર મશાયખ બાવા આ વાત ઉપર કહે છે કે એ મોમીનો સાંભળો, એ મોમીનો સાંભળો કે કયામતનો દિવસ કેટલો સખત છે, જોઈ લ્યો કે કયામતનો દિવસ કેટલો સખત છે, કે જન્નતનું જાનવર પણ અલ્લાહના મહેબૂબની સફાતનું તલબગાર છે, કેટલો સખત હશે એ દિવસ, કેટલો નફસી નફસીનો દિવસ હશે. પીર મશાયખ બાવા કહે છે કે એ મોમીનો, તમને અલ્લાહ તઆલાએ અલ્લાહના પ્યારા મહેબૂબ આપ્યા છે, અલ્લાહના પ્યારા હબીબ આપ્યા છે, તો તમારી આખેરતને તમારે સુધારી લ્યો, તમારી આખેરત માટે તમે મહેનત કરો, પીર મશાયખ બાવા કહે છે. ત્યારબાદ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બુરાકને ખૂબ વહાલ કરે છે અને ત્યારબાદ બુરાક પર બેસી જાય છે. ત્યારબાદ પીર મશાયખ બાવા લખે છે કે હઝરત જિબ્રીલ અલયહિ સલામ ફરિશ્તાઓના સરદાર એ બુરાકની રિકાબ પકડે છે. રિકાબ એટલે શું, જે ન ખબર હોય એના માટે કે રિકાબ એટલે કોઈ પણ ચોપગું જાનવર હોય, ચાર પગવાળું જાનવર હોય એના ઉપર તમે બેસી જાઓ એટલે જે પગ રાખવાની જગ્યા હોય એને રિકાબ કહેવાય. પીર મશાયખ બાવા કહે છે કે ફરિશ્તાઓના સરદાર એ બુરાકની રિકાબ પકડે છે, જ્યાં અલ્લાહના રસૂલનો પગ છે ત્યાં રિકાબ પકડે છે.
ત્યાર બાદ આવો પીર મશાયખ બાવાના શબ્દોમાં જ સાંભળીએ પીર મશાયખ બાવા શું કહે છે. પહેલે તો હું કહી દઉં કે પીર મશાયખ બાવાએ જે દીવાને મશાયખ લખ્યું એ દીવાને મશાયખ 13 ભાગોની અંદર લખ્યું. કેટલા ભાગોમાં? 13 ભાગોમાં. એમાં પહેલું ભાગ એટલે નૂરનામા અને બીજો ભાગ એટલે મેરાજનામા. મેરાજનામાની અંદર પીર મશાયખ બાવાએ આખી આખી મેરાજનું મુકમ્મલ બયાન લખ્યું, પહેલેથી લઈને આખિર સુધી ખૂબ ડિટેલમાં ખૂબ મુકમ્મલ બયાન લખ્યું. એની અંદર પીર મશાયખ બાવા 155 બયાનમાં લખો છો આપ. પીર મશાયખ બાવા કહે છે, જબ સમે હોને બેઠે સુલતાન અંબિયા, જબ સમે હોને બેઠે સુલતાન અંબિયા, જે તનસુ કીએ સગડે જિયા, તબ હે હે કાર પડિયા સબ જીનું કે માહા, અને બીર ને ભૂતો થર રહ્યા નાહા. પીર મશાયખ બાવા કહે છે કે હે મોમિનો સાંભળો, અલ્લાહ તઆલાએ જેમના માટે આ કાયનાત બનાવી, એ અલ્લાહના પ્યારા હબીબ જ્યારે બુરાક પર સમાધીને બેસી ગયા ત્યારે ચારો તરફ હેહકાર પડી ગયો, જિન્ના તો ગભરાઈ ગયા અને ભૂત પલિક તો આવી સવારી જોઈને થરથર કાંપવા લાગ્યા. પીર મશાયખ બાવા કહે છે, આગળ પીર મશાયખ બાવા કહે છે, શાહા દિંદુની કેરા ભયા અસવારા, જાને રબ કેરે પાસા જીસે ખાતીન સવારા. પીર મશાયખ બાવા કહે છે, દીન અને દુનિયાના રાજા કેવા બુરાક પર સવાર થયા, જેમણે અલ્લાહ તઆલાએ આખરી નબી બનાવી અને આપણી વચ્ચે મોકલ્યા. પીર મશાયખ બાવા આગળ કહે છે, તબ તારુને આપતન કુરબાન કિયા, તબ તારુને આપતન કુરબાન કયા, હુઈ છત્રપતિ સુલતાન કી અસવારી, રબે ખલક સારી જીનું કાજ રે સવારી. પીર મશાયખ બાવા કહે છે કે તારાઓ પણ જેમની સવારી જોઈ અને નબી પર પોતે કુરબાન થઈ ગયા, કેવી રાજાઓના રાજાની આ સવારી કે જેમના માટે અલ્લાહ તઆલાએ આ કાયનાતની સવારી. સુબહાનઅલ્લાહ. ત્યારબાદ આવી ખૂબસૂરત આવો મર્તબો અલ્લાહ તઆલાએ તેના પ્યારા હબીબને આપ્યો કે જેવો કોઈ નબીને નથી આપ્યો. એવા નબીની આપણે ઉમ્મત છીએ, એવા મહાન નબીની આપણે ઉમ્મત છીએ, તો આપણે આપણી આખરત માટે ખૂબ મહેનત કરવી જોઈએ. આ પીર મશાયખ બાવાની હિદાયત છે. ત્યારબાદ પીર મશાયખ બાવા લખે છે કે ઇસરાફીલ અલ ઇસ્લામ આવ્યા અને ફરિશ્તાઓની ફોજ લઈને આવ્યા. પીર મશાયખ બાવા કહે છે કે ફરિશ્તાઓની ફોજ લઈને આવ્યા ઇસરાફીલ અલ ઇસ્લામ. એક ફોજને અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમની સવારીની પાછળ રાખવામાં આવી, એક ફોજને ફરી અલ્લાહના પ્યારા હબીબની સવારીની આગળ રાખવામાં આવી, અને આગળવાળી ફોજને એવી રીતે બે હાથ બે ભાગની અંદર બાંટવામાં આવી કે અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમ વચ્ચેથી સવાર થઈ શકે, વચ્ચેથી પસાર થઈ શકે. તમે ખાલી તસવ્વુર તો કરો કે પાછળ ફરિશ્તાઓ છે, આગળ ફરિશ્તાઓ છે, અને આગળ ફરિશ્તાઓ એવી રીતે લાઈનમાં હાથ બાંધીને ઊભા છે કે વચ્ચેથી અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લાહુ અલહી વસલમની સવારી નીકળે છે. આવી રીતે અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમની સવારી તૈયાર થઈ. પીર મશાયખ બાવા આ બંદોબસ્ત ઉપર ખૂબ સારું લખે છે, મને આ કડી બહુ ગમે છે. આ ભાગની અંદર 156માં બયાનમાં પીર મશાયખ બાવાએ જે અસરાફીલ અલ ઇસ્લામે જે આ બંદોબસ્ત ગોઠવ્યો એના માટે લખે છે પીર મશાયખ બાવા, ઇસરાફીલે એહતમામ દેખો કેસા રે કિયા, ઇસરાફીલે દેખો એહતમામ કેસા રે કિયા, સબ હસમ પાદશાહી કા લે રાસ કર દિયા. પીર મશાયખ બાવા કહે છે કે હે લોકો જોઈ લો, ઇસરાફીલ અલ ઇસ્લામે અલ્લાહ તઆલાના પ્યારા હબીબ હુઝુર મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલહી વસલમ માટે કેવો બંદોબસ્ત ગોઠવ્યો કે એહતમામ અને ઇસ્તેકબાલની બધી જ રસમો અલ્લાહના પ્યારા મહેબૂબના કદમોમાં ન્યોછાવર કરી દીધી. પીર મશાયખ બાવા કહે છે આવી રીતે અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમની સવારી તૈયાર થાય છે. અલ્લાહના પ્યારા હબીબ ફરિશ્તાઓ સાથે, ફરિશ્તાઓની ફોજ સાથે દુલ્હા બની અને મક્કા શરીફથી રવાના થાઓ છો, અને જોત જોતામાં આ મસ્જિદે અક્સા બૈતુલ મુકદ્દસ પહોંચો છો. અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમના ઇસ્તેકબાલ માટે આખી અંબિયાઓની જમાત તૈયાર છે, આખી અંબિયાઓની જમાત અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમની રાહ જોવે છે. જ્યારે અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમ મસ્જિદે અક્સા પહોંચે છે ત્યારે બધા જ અંબિયાએ કિરામ, બધા જ ફરિશ્તાઓ અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમનું ઇસ્તેકબાલ કરે છે, એમનું સ્વાગત કરે છે, એમને સલામ આપે છે, અને તરત જ બે રકાત નમાઝ પઢવામાં આવે છે. પીર મશાયખ બાવા કહે છે કે જમણી તરફ
નબીઓ મુક્તદી બને છે, ડાબી તરફ ફરિશ્તાઓ મુક્તદી બને છે, અને અલ્લાહના પ્યારા હબીબ એ બધાની ઇમામત કરે છે. લખવા મળે ખૂબ લેખું છે કે મસ્જિદ અક્સા મે થા વહી સિર, મસ્જિદ અક્સા મે થા વહી સિર, અયા હો માની અવ્વલ ઓ આખિર, અયા હો માની અવ્વલ ઓ આખિર, કે દસ્ત બસ્ત હે, કે દસ્ત બસ્તા હે પીછે હાજિર, કે દસ્ત બસ્તા હે પીછે હાસિર, જો સલ્તનત પહેલે કર ગયે થે, કે જો સલ્તનત પહેલે કર ગયે થે, કે પહેલા ના નબીઓ કે જે પોતાની સલ્તનતો ચલાવી ગયા હતા, જે નબીઓમાં પણ ખૂબ મોટા નબીઓ છે, એ લોકો અલ્લાહના મહેબૂબની પાછળ હાથ બાંધીને ઊભા છે. ફરિશ્તાઓના સરદાર જિબ્રીલ અલેસલામ હાથ બાંધીને ઊભા છે, ઇબ્રાહીમ ખલીલુલ્લાહ હાથ બાંધીને ઊભા છે, મૂસા કલીમુલ્લાહ હાથ બાંધીને ઊભા છે, દાઉદુ ખલીફતુલ્લાહ હાથ બાંધીને ઊભા છે, આદમુ સફીઉલ્લાહ હાથ બાંધીને ઊભા છે. અને અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નમાઝ બે રકાત પઢાવે છે. પીર મશાયખ બાવા કહે છે કે અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહેલી રકાતમાં અલહમદુ બાદ સૂરે તાહા પડે છે, ત્યારબાદ અલહમદુ બાદ બીજી રકાતમાં સૂરે યાસીન પડે છે, અને થોડી જ વારમાં નમાઝથી ફારિક થાય છે. નમાઝથી ફારિક થયા બાદ અલ્લાહના પ્યારા હબીબની શાનની અંદર એમની બુઝુર્ગીમાં બધા જ અંબિયાએ કિરામ એક પછી એક ખુતબા આપે છે. સૌથી પહેલા ઇબ્રાહીમ અલે ઇસ્લામ, બાદમાં દાઉદ અલે ઇસ્લામ, ઈસા અલે ઇસ્લામ, અને બની ઇસરાયલના બધા જ નબીઓ એક પછી એક ખુતબાઓ આપે છે, અને આખિરમાં અલ્લાહના પ્યારા હબીબ સલ્લાહુ અલહી વસલમ ખુતબો આપે છે. આ ખુતબામાં અલ્લાહના ક્યા હબીબ, અલ્લાહના મહેબૂબ, અલ્લાહના નબીઓ શું શું કહે છે એ બધી જ વાત પીર મશાયખ બાવાએ ખૂબ ડિટેલમાં લખી છે. એ સિવાય પણ પીર મશાયખ બાવાએ જે અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જે દોઝખની મુસાફરી કરી, જે જન્નતની મુસાફરી કરી, એ બધી જ વાતોનું ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. પરંતુ હું અત્યારે નથી એટલા માટે કહેતો, ખૂબ ટાઈમ પણ ચાલ્યો જશે, અને બીજું એ કે એ ટોપિક એવડા મોટા મોટા છે કે ખાલી દોઝખની મુસાફરી ઉપર વાત કરું તો એક આખી આખી તકરીર થઈ જાય, જન્નતની મુસાફરી ઉપર વાત કરું તો એક આખી આખી તકરીર થઈ જાય, એટલી બધી વાતો પીર મશાયખ બાવાએ ખૂબ ડિટેલમાં લખી છે, ખૂબ ડિટેલમાં લખી છે પીર મશાયખ બાવાએ. એટલે અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આખરી ખુતબો આપે છે, અને ખુતબો આપ્યા બાદ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની સવારી ફરીથી તૈયાર કરવામાં આવે છે. સવારી ફરીથી તૈયાર થાય છે, એ જ લાહો લશ્કર સાથે ફરીથી સવારી રવાના થાય છે બેતુલ મુકદ્દસથી, અને એ સવારી જોત જોતામાં તરત જ પહેલા આસમાન પર પહોંચે છે. સવારી પહેલા આસમાન પર પહોંચે છે, પહેલા આસમાનનો દરવાજો ખખડાવવામાં આવે છે. અંદરથી જે દરવાજાનો દરવાન છે એ અંદરથી અવાજ કરે છે કે કોણ છે, એટલે બહારથી જિબ્રીલ અલયહિસ્સલામ કહે છે કે હું જિબ્રીલ. ફરી અંદરથી પૂછવામાં આવે છે કે સાથે કોઈ છે, જિબ્રીલ અલયહિસ્સલામ કહે છે કે હા, અલ્લાહના પ્યારા મહેબૂબ, અલ્લાહના પ્યારા હબીબ, અલ્લાહ તઆલાના આમંત્રણથી મારી સાથે છે. ત્યારબાદ દરવાજો ખુલે છે, અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહેલા આસમાનની મુસાફરી કરે છે. પહેલા આસમાન પર હઝરત આદમ અલયહિસ્સલામ સાથે ફરીવાર મુલાકાત થાય છે. મુલાકાત વિશે પણ ખૂબ તફસીરથી પીર મશાયખ બાવાએ લખ્યું છે, પણ હું ટૂંકમાં કહું કે હઝરત આદમ અલયહિસ્સલામ સાથે મુલાકાત થાય છે, બીજા આસમાન પર એ જ સવાલો એ જ જવાબો, અને બીજા આસમાન પર હઝરત યાહિયા અલયહિસ્સલામ સાથે મુલાકાત થાય છે. ત્યાંથી ત્રીજા આસમાન, ત્યાંથી ચોથા આસમાન, ત્યાંથી પાંચમા આસમાન, છઠ્ઠા આસમાન પર હઝરત મૂસા અલયહિસ્સલામ સાથે મુલાકાત થાય છે, સાતમા આસમાન પર હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલામ સાથે મુલાકાત થાય છે. એક આસમાનથી બીજા આસમાનનું હજારો વર્ષોનું સફર અલ્લાહના પ્યારા મહેબૂબ અલ્લાહ તઆલાના કરમથી પલવારમાં પૂરું કરે છે, અને એક એક જગ્યાએ મુસાફરી કરે છે. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સાતમા આસમાનથી સિદ્રતુલ મુંતહા પહોંચે છે. સિદ્રતુલ મુંતહા એટલે મારે જે પ્રમાણે વાંચવામાં આવ્યું છે એ પ્રમાણે હું કહું તો સિદ્ર એક બોરડીનું બહુ મોટું વૃક્ષ છે, ઝાડ છે, બોરડીનું એક બહુ મોટું ઝાડ છે, અને એના પાંદડા
હાથીના કાન જેવડા મોટા છે એના પાંદડા, અને એમાં જે ફળ આવે છે એ માટલા જેવડા મોટા મોટા ફળ છે. એ સિદ્ર એ હઝરત જિબ્રીલ અલૈહિસ્સલામનું રહેઠાણ છે, એમનું મકીન છે, એમનું રહેઠાણ છે. જેવા અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાની સવારી સાથે સિદ્રતુલ મુન્તહા પહોંચે છે, હઝરત જિબ્રીલ અલૈહિસ્સલામ ખૂબ અદબ સાથે એમને કહે છે કે અલ્લાહના હબીબ, એ અલ્લાહના પ્યારા હસ્તે, એ અલ્લાહના પ્યારા રસૂલ, હવે આગળ તમારે એકલાને જવાનું છે, હવે આગળ હું નથી આવવાનું. ત્યારે અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે એ જિબ્રીલ, આ સાચો તરીકો નથી કે તમે મને સફરમાં અડધે મૂકી દો. શું કહે છે? એ જિબ્રીલ, આ સાચો તરીકો નથી કે તમે મને સફરમાં અડધે મૂકી દો. ત્યારે હઝરત જિબ્રીલ અલૈહિસ્સલામ કહે છે, ખૂબ અદબ સાથે અર્જ કરે છે કે અલ્લાહના મહેબૂબ, એ અલ્લાહના રસૂલ, એ નબીઓના સરદાર, અગર જો હું અહીંયાથી એક બાલ બરાબર પર ખસી ગયો તો અલ્લાહ તઆલાની તજલ્લીઓને સહન કરવું એ મારી તાકાત નથી. એ તો માત્ર ને માત્ર અલ્લાહના પ્યારા હબીબની શાન છે, એ તો માત્ર ને માત્ર અલ્લાહના પ્યારા મહેબૂબની શાન છે કે સિદ્રતુલ મુન્તહાથી આગળ જઈ શકે છે. એના સિવાય બીજા કોઈ નબીઓની શાન નથી કે સિદ્રતુલ મુન્તહાથી આગળ જાય. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિદ્રતુલ મુન્તહાથી આગળ જાય છે. આગળ પરવરદિગાર જાણે અને જનારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાણે કે ક્યાં ગયા, જ્યાં ક્યાંનું અસ્તિત્વ ખતમ થઈ જાય, જ્યાં ક્યાંનું અસ્તિત્વ ખતમ થઈ જાય એ જગ્યા છે. ક્યાં ને ક્યારે એ તો દુનિયા માટે હોય, પણ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ત્યાં બિરાજમાન હતા કે જ્યાં કોઈ સમય નથી, જ્યાં કોઈ સ્થળ નથી. કોઈ બતાવે તો શું બતાવે, કોઈ બતાવે તો શું બતાવે કે અલ્લાહ તઆલાએ પોતાના મહેબૂબને શું આપ્યું, પોતાના મહેબૂબે શું લીધું, પોતાના મહેબૂબને શું કીધું, પોતાના મહેબૂબે શું સાંભળ્યું, અલ્લાહના મહેબૂબ અલ્લાહ તઆલાએ પોતાના મહેબૂબ સાથે બિલખુસૂસ શું વાતો કરી, એ કોઈ કેવી રીતે બતાવે, કોઈ બતાવે તો કેવી રીતે બતાવે. એક બાજુ તમે જુઓ તો હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ કોહે તૂર પર અલ્લાહ તઆલા સાથે એકાંતમાં વાતો કરે છે, અલ્લાહ તઆલા સાથે ખૂબ એકાંતમાં વાતો કરે છે. પરંતુ અલ્લાહ તઆલાએ બધી જ વાતોને કુરાને પાકમાં બધા વચ્ચે જાહેર કરી દીધી છે. પરંતુ પોતાના મહેબૂબની વાત આવે છે તો અલ્લાહ તઆલા કહે છે કે રબ તઆલાએ પોતાના બંદા તરફ જે વહી કરી તે કરી, એટલું કહીને પૂરું કરી દીધે છે. તો કોઈ બતાવે તો શું બતાવે. હા, બે ત્રણ એટલી ખબર છે કે બે ત્રણ વસ્તુ અલ્લાહ તરફથી પોતાના મહેબૂબની ઉમ્મતને ભેટ આપવામાં આવી, પોતાના મહેબૂબને ભેટ આપવામાં આવી. એમાંથી એક એટલે દિવસ અને રાતની 50 નમાઝો, 50 વખતની નમાઝો એ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની ઉમ્મતને ભેટ આપવામાં આવી, એટલી ખબર છે. જેવી એ ભેટ મળે છે, અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ ભેટ લઈ અને જેવી રીતે ગયા હતા એવી જ રીતે પાછા સિદ્રતુલ મુન્તહા આવે છે. ત્યાંથી સાતમા આસમાન, ત્યાંથી છઠ્ઠો આસમાન, છઠ્ઠા આસમાન પર હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે મુલાકાત થાય છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ પૂછે છે કે અલ્લાહના મહેબૂબ, એ અમારા આકા, એ અમારા સરદાર, અલ્લાહ તરફથી તમને શું ભેટ આપવામાં આવી. શું કહે છે કે અલ્લાહ તરફથી તમને શું ભેટ આપવામાં આવી. ત્યારે અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે અલ્લાહ તઆલાએ મારી ઉમ્મતને 50 વખતની નમાઝ ભેટમાં આપી છે. મૂસા અલૈહિસ્સલામ કહે છે કે અલ્લાહના હબીબ, મેં મારી ઉમ્મતમાં જોયું છે મારી ઉમ્મત છે એ 50 વખતની નમાઝ નહીં પડી શકે, તમારી ઉમ્મત છે 50 વખતની નમાઝ નહીં પડી શકે. ત્યારે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ થોડી વાતચીત કરે છે મૂસા અલૈહિસ્સલામ સાથે, અને ત્યારબાદ ફરી વખત અરશે અઝીમ પર જાય છે, ફરી વખત અરશે અઝીમ પર જાય છે અને અલ્લાહ તઆલાની બારગાહમાં અર્જ કરે છે કે યા અલ્લાહ તઆલા, એ રબ્બુલ ઇઝ્ઝત, મારી ઉમ્મત આટલી બધી નમાઝ નહીં પડી શકે, થોડી ઓછી કરી આપો. તો અલ્લાહ તઆલા અલ્લાહના પ્યારા હબીબની વાત કબૂલ કરે છે અને 5 નમાઝ ઓછી કરે છે. ફરી વખત અલ્લાહના પ્યારા હબીબ સિદ્રતુલ મુન્તહા સાતમું આસમાન છઠ્ઠું આસમાન આવે છે. મૂસા અલૈહિસ્સલામ ફરીથી કહે છે કે અલ્લાહના હબીબ, આટલી એ નમાઝ નહીં પડી શકે, આટલી એ નમાઝ નહીં પડી શકે, હજુ થોડી ઓછી કરાવો. ફરી વખત અલ્લાહના પ્યારા મહેબૂબ અરશે અઝીમ પર જાય છે, ફરી વખત અલ્લાહ તઆલા કબૂલ કરે છે, 5 નમાઝ ઓછી થાય છે. આવી રીતે લગભગ 8-9 વખત અલ્લાહના મહેબૂબ જાય છે.
આપણે એવું ગણીએ કે દર વખતે પાંચ પાંચ ઓછી થઈ તો આઠ નવ વખત અલ્લાહના મહેબૂબ અરશે અઝીમ પર જાય છે. લખવાવાળા લખે છે કે મૂસા અલૈહિસ્સલામ સુ એમ નહોતા કહી શકતા કે અલ્લાહના હબીબ તમે અલ્લાહ તઆલાથી અર્જ કરો કે એક રકાત બે રકાત કે પાંચ રકાત કરી આપે, સુ નહોતા કહી શકતા, બેશક કહી શકતા હતા. અરશે અઝીમ પર અલ્લાહ તઆલાને બેશક ખબર છે કે મારા મહેબૂબ ક્યાં અટકી જશે, મારા મહેબૂબ ક્યાં અટકી જશે, બેશક રબ તઆલાને ખબર છે. છતાં રબ તઆલા પાંચ પાંચ નમાઝ ઓછી કરે છે, છતાં રબ તઆલા પાંચ પાંચ નમાઝ ઓછી કરે છે. લખવા વાળાઓ લખે છે કે ઉપર અરશે અઝીમ પર અલ્લાહ તઆલાને પોતાના મહેબૂબની દીદારની તલબ છે અને નીચે મૂસા અલૈહિસ્સલામે જો કોહે તૂર પર અલ્લાહની તજલ્લી જોઈ હતી એ તજલ્લી અલ્લાહના મહેબૂબની આંખોમાં જોવાની તલબ છે, એ અલ્લાહની તજલ્લી આંખોમાં જોવાની તલબ છે મૂસા અલૈહિસ્સલામની. એટલે મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ ઇસ્લામ કહે છે કે થોડી નમાઝ ઓછી કરાવો, થોડી નમાઝ ઓછી કરાવો. ઓયા અલ્લાહ તઆલાએ પાંચ પાંચ નમાઝ ઓછી કરે છે કે ફરી વખત મોહમ્મદ આવશે, ફરી વખત મોહમ્મદ આવશે. આવું ખૂબ લખ્યું છે. આખરે છેલ્લે પાંચ નમાઝ વધે છે, છેલ્લે પાંચ નમાઝ વધે છે. અલ્લાહ તઆલા કહે છે કે મારા મહેબૂબ, એ મારા મહેબૂબ, તમારી ઉમ્મત જો આ પાંચ ટાઈમની નમાઝ અદા કરશે, જો આ પાંચ ટાઈમની નમાઝને પાબંદી સાથે અદા કરશે તો હું વાયદો આપું છું એને 50 નમાઝોનો સવાબ આપવામાં આવશે. 50 નમાઝોનો સવાબ આપવામાં આવશે. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરી સિદ્રતુલ મુન્તહા સાતમું આસમાન છઠ્ઠું આસમાન અલ્લાહ તઆલાના હબીબ મૂસા અલૈહિસ્સલામ પાછે પહોંચે છે. મૂસા અલૈહિસ્સલામ હજી કહે છે કે અલ્લાહના હબીબ આય વધારે છે, આટલી નહીં પડે. શું કહે છે? આય બહુ વધારે છે, આટલી નહીં પડે ઉમ્મત. તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કહે છે કે હવે હું અરશે અઝીમ પર નહીં જાઉં, હવે હું અરશે અઝીમ પર નહીં જાઉં, હવે મને હૈયા આવે છે, હવે મને શરમ આવે છે કે અલ્લાહ તઆલાની આટલી નેમતોનો, અલ્લાહ તઆલાની આટલી નેમતોનો ઉપયોગ, આટલી નેમતોને મારી ઉમ્મત વાપરે છે અને પાંચ ટાઈમની નમાઝ અદા ન કરી શકે. આટલી નેમતોનો આપણે ઉપયોગ કરી છીએ, શું આપણે પાંચ ટાઈમની નમાઝ ન પડી શકીએ? દુનિયાવી દાખલો આપું કે તમને કોઈ, આપણે પોતે જ કોઈ વ્યક્તિને બહુ રાજી થઈ, બહુ રાજી થઈ અને કંઈક ભેટમાં આપીએ અને તમને મોઢા ઉપર ના પાડી દે કે ભાઈ મારે નથી જોતી, તો કેવું લાગે, કેવું લાગે? અલ્લાહ તઆલાએ પોતાના હબીબની ઉમ્મતને એટલે કે આપણને નમાઝ ભેટમાં આપી છે, બીજા કોઈને નહીં, આપણને નમાઝ ભેટમાં આપી છે. અને આપણે એ નમાઝનું શું કરી છે? એ નમાઝનો હક પણ અદા નથી કરતા, ખુલ્લે આમ છોડી દે છે, ખુલ્લે આમ. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જગ્યાએ જગ્યાએ પોતાની ઉમ્મતની ચિંતા કરે છે, જગ્યાએ જગ્યાએ. એટલું જ નહીં પણ અલ્લાહના હબીબનું ખાનદાન પણ પોતાના નાનાની ઉમ્મતની ચિંતા કરે છે. કરબલામાં પોતાનું સર દઈ દીધું, કુટુંબ કબીલા દઈ દીધા, સુકામ, કેમ કે નમાઝ તમારા સુધી પહોંચે, સુકામ નમાઝ તમારા સુધી પહોંચે, એટલે માથા દીધા છે, એટલે કબીલાઓ લૂંટાયા છે, એટલે અલી અસગરે તીર ખાધું છે. અને આ નમાઝને આપણે એવી સામાન્ય રીતે મૂકી દઈ છીએ કે હાવ જેને કહેવાય હાવ સામાન્ય વાત હોય એવી રીતે એ નમાઝને મૂકી દઈ છીએ. હું તમને કહેવા માંગુ છું કે તમારી નમાઝોને આબાદ કરો, તમારી મસ્જિદોને આબાદ કરો, ત્યારે જઈ અને તમે સાચા મસાઈકી મુરીદો બનશો. અલ્લાહ તઆલા ના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ છઠ્ઠા આસમાનથી પાંચમા, ત્રીજા, ચોથા, પહેલા, બીજા થઈ અને મક્કાએ મોઝમાં મક્કા શરીફ પાછા આવો છો. જેવા પાછા આવો છો, બિસ્તર હજુ ગરમ છે, બિસ્તર હજુ ગરમ છે, દરવાજાની સાંકળ હલે છે, વઝુ કરેલું જે પાણી હતું એ મોરીમાં વહી રહ્યું છે. અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જાણે એ લાખો વર્ષોનો સફર ક્ષણ વારમાં પૂરો કર્યો હોય એવું લાગે છે. ખૂબ લખ્યું છે, ઉતાર કર ઉનકે રૂખ કા સદકા, ઉતાર કર ઉનકે રૂખ કા સદકા, વો નૂર કા બટ રહા થા વાળા, કે ચાંદ સૂરજ મચલ મચલ કર છબી કી ખૈરાત માંગતે થે, વહી તો અબ તક છલક રહા હૈ, વહી તો જોબન ટપક રહા હૈ.
नाने में जो गिरा था पानी कटोरे तारों ने भर लिए थे, बचा जो तलवो का उनके धोबन, बना जन्नत का वो रंग रोगन। जिन्होंने दुल्हा की पाई उतरन, वो फूल गुलजार नूर के थे। सुभान अल्लाह सुभान अल्लाह। अल्लाह ना प्यारा हबीब सल्लल्लाहु अलैहि वसल्लम आवी रीते मेराज मुबारक करी अने मक्का मौजमा पाछा आवो छो। हजारों लाखों वर्षों नो सफर अल्लाह ना करम थी एक क्षण वार मा पूरो करीने आवो छो के दरवाजा ने साकड़े हजु हले छे, दरवाजा ने साकड़े हजु हले छे। तो आ मेराज नो मुकम्मल पीर मशायख बोए तो खूब डिटेल मा लिखू छे, खूब विस्तार थी पीर मशायख बोए लिखू छे। इंशाल्लाह मौको मळशे तो हूं ए पण इंशाल्लाह दोजख जन्नत नो पण बयान तमने तफसील साथे कहीश। हवे आपणे अहींया बधा मशायख की मुरीदो बैठा छीए, हूं मशायख बाबा नी एक नसीहत छे ए तमारी वच्चे राखवा मांगू छूं। बयान करता करता मने नसीहत याद आवी गई, हूं तमारी वच्चे राखवा मांगू छूं। पीर मशायख बाबा પોતાની કિતાબમાં લખે છે કે એ મોમીનો સાંભળો, એ મોમીનો સાંભળો, અલ્લાહ તાલાની દોઝખ બહુ સખત છે, અલ્લાહ તાલાની દોઝખ છે બહુ સખત છે, અલ્લાહ તાલાની દોઝખ થી ડરવું જોઈએ। કોઈ પણ ઘમંડ રાખ્યા વગર કે હું સૈયદ છું, હું સરપંચ છું, હું આ છું, આ મારી પાસે દીની હોદો આ છે, મારી પાસે દુનિયાવી હોદો આ છે, કોઈ પણ ઘમંડ રાખ્યા વગર અલ્લાહ તાલાના જે અમલ છે, અલ્લાહ તાલાએ જે ફરજ અમલ બતાવેલા છે, એ અમલને દિલથી અદા કરવા જોઈએ। નમાઝ, રોઝા, જકાત, હજ એ દિલથી અદા કરવા જોઈએ, પીર મશાયખ બાબા કહે છે। પીર મશાયખ બાબા કહે છે કે તમારા દિલને સમજો, તમારા દિલને સમજો, તમારું દિલને મનાવવું એ બહુ અઘરું છે, દિલને મનાવવું એ બહુ અઘરું છે, દિલને સમજો। अगर जो तमे दिल ने डरावशो तो ये बात तमारी तरत ज मानशे, दिल ने डरावशो तो तरत तमारी बात मानशे। तमने हुं एम कहू के दाखला तरीके आपणने कोई मानस नो डर होय, कोई वस्तु नो डर होय, कोई जानवर नो डर होय तो आपणे एनाथी दूर भागीए, शुं थाय आपणे एनाथी दूर भागीए। परंतु अल्लाह ताला नो डर ए छे के अल्लाह ताला ना डर थी व्यक्ति अल्लाह थी दूर नहीं अल्लाह थी नजीक जाय छे। પીર મશાયખ બાબા કહે છે કે તમારા દિલની અંદર અલ્લાહનો ડર પેદા કરો અને દીને ઇસ્લામના અમલને ખૂબ દિલથી અદા કરો, ખૂબ દિલથી અદા કરો। અગર આપણે સાચા મશાયખી મુરીદો ત્યારે જ થાશું જ્યારે આપણે આપણી નમાઝોને આબાદ કરશું, આપણે રોઝા પાબંદી સાથે અદા કરશું, જકાત શરિયત પ્રમાણે અદા કરશું, ત્યારે આપણે મશાયખી મુરીદો કહેવાશું। તો એ મોમીનો પીર મશાયખ બાબાની આ હિદાયતો ઉપર અમલ કરો। હું પણ તમને એક મારા તરફથી એક નસીહત આપવા માંગુ છું। અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની એક હદીસ છે, અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે એ મોમી કે એ લોકો, કુરાનની અંદર એક 30 આયતવાળી એક સૂરા છે, શું છે 30 આયતવાળી એક સૂરા છે, એ સૂરા બંદાને કબરની અંદર અલ્લાહના આઝાબથી બચાવશે, એ સૂરા બંદાને કબરના આઝાબથી બચાવશે। અગર જો અઝાબ તમને પગ તરફથી આવશે તો એ સૂરા પગ તરફ જશે અને અલ્લાહ તાલાથી આજીજી કરશે કે યા અલ્લાહ તાલા, એ રબ્બુલ ઇઝ્ઝત, આને અઝાબ ન આપ, આ મને પડવા વાળો છે, આ મને પડવા વાળો છે। માથા ઉપરથી અઝાબ આવશે તો એ સૂરા માથા તરફ જશે અને કહેશે કે અલ્લાહ આને અઝાબ ન દે, આ મને પડવા વાળો છે, આ મને પડવા વાળો છે। અલ્લાહના પ્યારા હબીબની હદીસ એટલે લોખંડની સાંકળ, બેશક એ સૂરા છે એ કબરની અંદર લોકોની હિફાજત કરશે, અજાબથી બચાવશે। એ સૂરાનું નામ છે સૂરે મુલ્ક। હું કહેવા માંગુ છું કે એ મોમીનો સૂરે મુલ્કને પડવું એ તમે તમારા જીવનનું મામૂર બનાવી લો, નમાઝો પાબંદી સાથે અદા કરો અને દિવસમાં એક વખત સૂરે મુલ્કનો દોર કરો। સૂરે મુલ્કનો દોર કરવાથી ખૂબ તમને અલ્લાહ તાલાના કરમથી ખૂબ ઘરમાં પણ કરમ થશે। અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી ઝંબી વ તુબુ ઇલૈહ। અલ્લાહ પાક આપણને સૌને તેના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુન્નતો પર ચાલવાની તોફીક આપે, અલ્લાહ તાલા આપણને નમાઝ પઢવાની તોફીક આપે, અલ્લાહ તાલા
પીર મશાયખ બાવા જે તેના પેરા મહેબૂબનો રસ્તો બતાવ્યો એ રસ્તા પર ચાલવાની તોફીક આપે અલ્લાહ તાલા આપણે જે અલ્લાહ તાલાની નાફરમાનીઓ કરી છે અલ્લાહ તાલા આપણને માફ કરે અને અલ્લાહ તાલા ના નેક બંદાઓને આપણે જે નુકસાન પહોંચાડ્યું છે એ બંદાઓ પાસે આપણને માફી અટાવે અલ્લાહ તાલા આપણા બાતિનને જાહિરથી બહેતર કરે અલ્લાહ તાલા આપણા કલ્બને આપણા જિસ્મથી બહેતર કરે અલ્લાહ તાલા આપણા જાહિરને સાલેહ કરે آمین ثم آمین انت ولی فی الدنیا حسنتا وفی الاخرت حسنتا وقنا عذاب النار ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایھا المستقون بنور جماله صلوا علیہ والہ وصحبہ وسلموا تسلیما بسم اللہ الرحمن الرحیم صلی اللہ علی النبی الامی والہ صلی اللہ علیہ وسلم صلاۃ و سلام علیک یا رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین برحمتک یا ارحم الراحمین مصطفیٰ جان رحمت پیلا کو سلام سماع بج میں ہدایت پیلا کو سلام مصطفیٰ جان رحمت پیلا کو سلام سمائے ہم غریبوں کے آقا پر بے حد درود ہم غریبوں کے آقا پہ بے حد درود ہم فقیروں کے سروار پہ لا خوش سلام کربلا کی زمین اور امام حسین کربلا کی زمین اور امام حسین اس شہید محبت پیلا سلام مصطفیٰ سیدی مرشدی صاحب سیدی مرشدی صاحب خواجہ پیا سیدی مرشدی بالا پیر اولیاء سیدی مرشدی بالا پیر اولیاء سیدی
والسلام عليك يا حبيب الله صلاة والسلام عليك يا رسول الله صلاة والسلام عليك يا نور من نور الله إن الله وملائكته يصلون على النبي يا أيها المستقون بنور جماله صلوا عليه وآله وصحبه وسلموا تسليما بسم الله الرحمن الرحيم صلى الله على النبي وعلى آله صلى الله عليه وسلم صلاة والسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين